નમસ્કાર મિત્રો, આજે થોડુંક લખ્યું છે, વાત કરવી જિંદગી વિશે, જિંદગીની નિશાળ. જિંદગી ક્યારેક મલકુસ્તીનો અખાડો છે, ક્યારેક રાજકારણ જેવો બખાડો છે. જિંદગી ક્યારેક ફૂલોની સેજ છે અને ક્યારેક તલવારની તેજ ધાર છે. આપણે રોજ નવી નવી જિંદગી ચાલવાની છે, ક્યાંક હારવાનું અને ક્યાંક જીતવાનું, ક્યાંક ઝૂકી જવાનું અને ક્યાંક જીરવી જવાનું. જિંદગી રોજ નવા નવા પાઠ ભણાવે છે. જિંદગીનું ભણતર જીવનભર ચાલતું રહેવાનું છે. રોજ નવું ચાલવાનું, નવું શીખવાનું અને નવું નવું રોજ એક શિખર સર કરવાનું અને નવી એક પહેલી ચડવાની, ઉકેલવાની અને જીવવાની છે. ક્યાંક તે સંબંધોના તત્વજ્ઞાનની હોય, ક્યાંક તે ધર્મકર્મના હિસાબો કિતાબો વાળી ચોપડી હોય, ક્યાંક તે આઘાતજનક હોય અને ક્યાંક તે આશ્ચર્યજનક પણ હોય છે જિંદગીની આ કિતાબ. ઘણું કિતાબોમાંથી, ઘણું વડીલોના અનુભવમાંથી, ઘણું મહાપુરુષોમાંથી અને ગુરુજનો પાસેથી અને ઘણું આપ્તજનોના વાક્યોમાંથી અને વિધાનોમાંથી આ જિંદગીનું તત્વજ્ઞાન આપણે ભણવાનું છે. અને આમ છતાં જે કોઈ વ્યક્તિ કોઈનું માનતો જ નથી, તેણે આ જિંદગી લપડાક ખાઈને એને જિંદગી પાસેથી કશુંક શીખવાનું છે. કોઈનું ન માનતો હોય ને એને એની જિંદગી શીખવાડે. પછી જિંદગીનો અધ્યાય ક્યારેય પૂરો નથી થવાનો. જિંદગી રોજ ભણે છે, ભણાવે છે, ચાલે છે, ચરે છે અને શીખે છે. આજ છે તે કાલે નથી અને કાલે હશે તે આજ કદાચ નહીં પણ હોય. દુશ્મનો મિત્ર બને અને મિત્રો દુશ્મનો બને. તમને જેણે રિમૂવ કર્યા હોય તેને તેની જિંદગી રિમૂવ કરી દે, આવું પણ જોવા મળે. અને તમે જેનો કાંટો કાઢવામાં મદદ કરી હોય તે તમારું કાટલું કે કાસળ કાઢવાનું ષડયંત્ર ગોઠવતી જોવા મળે. જેને તમે મળવા ગયા હોય તે વ્યક્તિ પ્રથમથી જ બીજાને મળેલી જોવા મળે અને તમે જેને મારવા ગયા હોય તે તમારા માટે દુઆ કરતી જોવા મળે. કઈ ઘડીએ અને ક્યાં દિવસે શું બનશે તે જિંદગીની બાબતમાં સાવ અજાણ્યું છે, નિશ્ચિત નથી અને ફાઇનલ કહી દેવું પણ શક્ય નથી. માટે જિંદગી રોજ નવી નિશાળ અને નવી સવારે જીવનના નિત નવા પદાર્થ પાઠ ભણાવે છે, ભણે છે અને નવી નવી દિશા અને દશા બદલતી રહે છે, ખોલે છે અને બતાવે છે. જેથી જિંદગીનું આ ભણવાનું અને ચંચળત્વ ખત્મ થાય અને શાંત બની જાય, તેથી સમજવું કે હવે જિંદગી મુક્તિના દરવાજે આવીને ઊભી ગઈ છે. હવે તેણે બધું રહી ગયેલું અને અતૃપ્ત વાસના જેવી ઈચ્છાઓનું ભૂત છે તેને ત્યાં નિષ્પૃહતા અને જ્ઞાનના વૈરાગ્ય વડે શાંત સ્થિરતા અને શિખરે પહોંચીને પ્રાપ્ત કરી લીધું છે. તેને ચિરનિંદ્રા જેવી તૃપ્તતાનો હવે અનુભવ થવો જોઈએ. એટલે મિત્રો, કહેવાનું એ છે કે ગમે એટલું ભણીએ, ગમે એટલું શીખીએ, ગમે એટલા અનુભવ લઈએ, ગમે એટલું વાંચીએ, જિંદગી ક્યારે છે ને લાઇબ્રેરીમાં કે ગ્રંથાલયની અંદર જિંદગીને ભણાતી નથી. જિંદગીને ભણવા માટે પ્લેટફોર્મ જોઈએ, સંસારમાં જવું પડે, સંબંધોમાં જવું પડે, મિત્રોમાં જવું પડે. ઈસુ ભગવાનને જ્યારે ક્રોસ ઉપર જડી દીધા ને એને જે પીડા થઈ ને એવી પીડા તો આપણે એક સંસારી રોજ માણસ ભટકતો આવી પીડાઓ ભોગવતો હોય છે. પણ જિંદગી શીખવાડે છે, ખૂબ શીખવાડે છે, છેલ્લે સુધી શીખવાડે છે. શીખવું જોઈએ. સંગીત છે, કલા છે, આવું બધું તો શીખીએ. રવીન્દ્રનાથ ટાગોરે 80 વર્ષે અને 70 વર્ષે આ બધું શીખા. વૃદ્ધાવસ્થાની અંદર પણ ભણવું જોઈએ. પણ જિંદગી એવું નથી કલાકારોને જ ભણાવે છે, જ્ઞાનીઓને જ ભણાવે છે. ભણેલ અભણ બધાને જિંદગી કંઈક શીખવાડતી રહે છે. સંબંધોનું જે ગૂંચડું છે ને એ તો ખૂબ શીખવાડે છે માણસને. એટલે આવું મેં લખ્યું હતું. અને રોજ રોજનો આપણો એક યુદ્ધનો એક માહોલ આપણી જિંદગીનો સર્જાતો હોય છે, એમાંથી આ અનુભવમાંથી મેં લખેલી વસ્તુ છે. એ છે મારા